नमस्कार विद्यार्थी मित्रों, हूँ पंकज जायसवाल फ्रॉम ऑल गुजरात स्टूडेंट्स यूनियन AGSU। आज रोज हूँ बेसो छू सा कॉम्प्यूटर क्लास एट्ले कि वडोदरा शहर में खूबज प्रख्यात है। वडोदरा शहर जिला तथा गुजरात राज्य घना विद्यार्थियों सा कॉम्प्यूटर क्लास संपर्क करे GST टेलिप्राइम TDS कोर्स करवा यूनिवर्सिटी विद्यार्थियों અહીં આવીને કોર્સ કરી રહ્યા છે, એ પછી MS યુનિવર્સિટી હોય, પારૂલ યુનિવર્સિટી હોય, સિગ્મા હોય કે નવરચના હોય। GST ટેલિપ્રાઇમ અને TDS કોર્સ શું છે, આ કરવાથી તમને શું બેનિફિટ્સ મળશે ઇન ફ્યુચર, સાથે સાથે તમે કઈ પ્રકારથી તમારી અર્નિંગ શરૂ કરી શકો છો। બીજી વાત કે સા કોમ્પ્યુટર ક્લાસની સ્થાપના ક્યારે થઈ અને દરેક વિદ્યાર્થીઓ સા કોમ્પ્યુટર ક્લાસને રેફરન્સ કેમ આપે છે GST ટેલિપ્રાઇમ કોર્સ માટે, તો આપણા સાથે હાલમાં હાજર છે તુષાર શાહ સર, જે શાહ કોમ્પ્યુટર ક્લાસના ઓનર છે, સાથે MD એટલે કે મેનેજિંગ ડિરેક્ટર પણ છે। આપણે એમના જોડે વાતચીત કરીશું। તુષાર સર, સૌપ્રથમ તો નમસ્કાર। નમસ્કાર। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને બીજા અધર પણ જે વિદ્યાર્થીઓ છે આપની સમક્ષ જોડાયા છે, સૌપ્રથમ તો હું આપને પ્રશ્ન કરવા માંગુ છું કે GST ટેલિપ્રાઇમ TDS કોર્સ શું હોય છે અને વિદ્યાર્થીઓને કેમ કરવું જોઈએ। તો GST ટેલી અને ઇન્કમટેક્સ TDS એક એવો કોર્સ છે, એને તમે થિયરીમાં બાંધી ના શકો, એ આખો પ્રેક્ટિકલ એપ્રોચવાળો કોર્સ છે કે ભાઈ વિદ્યાર્થી એ કરીને નોકરી મેળવી શકે છે, પોતાનો વ્યવસાય કરી શકે છે। પણ માર્કેટમાં એક વસ્તુ મેં જોયેલી છે કે જનરલી યુનિવર્સિટી હોય તો પણ થિયોરિટિકલ નોલેજ આપતા હોય છે, બીજે બધે ઘણી બધી જગ્યાએ થિયોરિટિકલ નોલેજ આપતા હોય છે। છોકરાઓને સર્ટિફિકેટ અગત્યનું લાગે છે, પણ મારી દ્રષ્ટિએ સ્કિલ જો અગત્યનું રાખે તો એમને બહુ ફાયદો થાય। એક ઉદાહરણ આપું તમને તો થોડો ખ્યાલ આવશે કે ભાઈ દાખલા તરીકે એક ઇલેક્ટ્રિશિયન છે, એને ઇલેક્ટ્રિશિયન બનવું હોય, એટલે કે એક છોકરો છે એને ઇલેક્ટ્રિશિયન બનવું હોય તો ITI કરે કે ઇલેક્ટ્રિશિયન સાથે પર, તો 80% લોકો એવું વિચારે કે ITI કરે અને 20% લોકો એવું વિચારે કે હું ઇલેક્ટ્રિશિયન સાથે ફરીશ। તો જે ઇલેક્ટ્રિશિયન સાથે પડે ને એ 2 મહિનામાં ઇલેક્ટ્રિશિયન થઈ જાય, અને જે ITI કરે ને એને 2 વર્ષ લાગે, એની પાસે ખાલી સર્ટિફિકેટ જ આવતું હોય છે। તો પ્રેક્ટિકલ એપ્રોચ તમારે જો જરૂરી હોય તો એના માટે લોકેશન મહત્વનું હોતું નથી, એના માટે સમય મહત્વનો હોતો નથી, એના માટે પ્રાયોરિટી અગત્યની હોય છે, એવું છે। સર, GST ટેલિપ્રાઇમ TDS આ કોર્સ કરવાથી સ્ટુડન્ટને શું બેનિફિટ્સ મળે ઇન ફ્યુચર? GST ટેલિપ્રાઇમ અને ઇન્કમટેક્સ TDS નો કોર્સ કરવાથી સ્ટુડન્ટને પહેલાં તો એઝ એ એકાઉન્ટન્ટ તરીકે સારી જોબ મળતી હોય છે, બીજું એ પોતાનું એકાઉન્ટન્ટની જોબની સાથે સાથે એ પોતાનો પણ વ્યવસાય પણ ચાલુ કરી શકે છે, અને મને પોતાને આ ફિલ્ડમાં 23 વર્ષ થયા છે તો મને ખબર છે કે મારા જે અત્યાર સુધી 16,000 છોકરા ભણી ગયા એ એટલી બધી સારી પોઝિશન ઉપર છે એકાઉન્ટન્ટની, અને પોતાનો પણ એટલો બધો સારો વ્યવસાય કરે છે કે એમના માટે ઇન્કમ સ્કાઈઝ ધ લિમિટ થઈ જાય છે। બીજી વાત કે આપણા ક્લાસથી કોઈ વિદ્યાર્થી કોર્સ કરી રહ્યો છે તો સર એની ફીસ શું હોય છે, ફીસ સ્ટ્રક્ચર શું હોય છે અધર ક્લાસીસ કરતા, અને સર સર્ટિફિકેટ કેટલું ઇમ્પોર્ટન્સ હોય છે એ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે? ઓકે, તો એના માટે હું તમને કહું કે ભાઈ આપણે અધર ક્લાસીસ અથવા તો આપણે કઈ રીતે બધા કરતા અલગ પડીએ છે, તો આપણે કોઈની સાથે કોમ્પિટિશન નથી, પણ આપણે એટલું કહી શકીએ છીએ કે આપણો ક્લાસ એ સ્પેશિયલાઇઝેશન ઉપર છે। સ્પેશિયલાઇઝેશનનો મતલબ શું થાય, તો કે આજે એક ડૉક્ટર છે, બરાબર, તો ડૉક્ટર તમે જુઓ તાવ આવતો હોય, હાડકું દુખતું હોય, માથું દુખતું હોય, એક જનરલ ડૉક્ટર છે, એને MBBS કહેવાય, અને સ્પેશિયલાઇઝેશન એટલે કાનના નિષ્ણાત, આંખના નિષ્ણાત, મગજના નિષ્ણાત। તો જનરલ ડૉક્ટર અને સ્પેશિયલાઇઝેશનનો જેટલો ડિફરન્સ છે એટલો ડિફરન્સ જનરલ કોમ્પ્યુટર ક્લાસ અને સ્પેશિયલાઇઝેશન ઉપર હોય છે। તો મારું ફોકસ ખાલી એકાઉન્ટિંગ, ઇન્કમટેક્સ, TDS અને GST ઉપર છે અને એડવાન્સ એક્સેલ ઉપર છે, તો એ ફોકસ કેમ છે, તો એના માટે હું કહું કે પહેલાં તો હું ઇન્કમટેક્સ, TDS, GST ની કન્સલ્ટિંગ કરું છું, એની કોર્પોરેટ ટ્રેનિંગ લઉં છું,
પ્લસ ઇન્કમ ટેક્સ સ્ટડીએ જીએસટી નું પ્રેક્ટિકલ નોલેજ ભણાવીએ છીએ, પ્લસ ઇન્કમ ટેક્સ સ્ટડીએ જીએસટી ના આર્ટિકલ લખીએ છીએ, પ્લસ આપણે ઇન્કમ ટેક્સ સ્ટડીએ જીએસટી ઉપર સોશિયલ મીડિયા ઉપર ટોક શો કરીએ છીએ, પ્લસ આપણે ઇન્કમ ટેક્સ સ્ટડીએ જીએસટી ની નોકરી મોકલીએ છીએ. સાથે સાથે આપણે આપણી પાસે 2100 કરતા વધારે આપણે જોબ મોકલી દીધી છે અને 950 કરતા વધારે કંપની આપણી સાથે ટાઈડ અપ છે કે જેનાથી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જોબ આવતી હોય છે. પ્લસ સાથે સાથે આપણે જોવા જઈએ તો જે લોકો ભણી નથી શકતા તો એ લોકો મારો કોર્સ ઓનલાઈન પણ બાય કરી શકે છે. તો સ્પેશિયલાઇઝેશનનો મતલબ શું છે કે એક જ ફોકસ, તો એના કારણે પબ્લિક અહીંથી બોમ્બેથી દિલ્હીથી ઓનલાઈન પણ આપણી સાથે કનેક્ટ થઈને ભણતી હોય છે. બીજી વાત કે કોઈ પણ સ્ટુડન્ટ કે વિદ્યાર્થી એનરોલ કરે છે આપણા ક્લાસમાં જીએસટી ટેલિપ્રાઇમ અને ટીડીએસના કોર્સ માટે, તો એ લોકોને કયા વેમાં અભ્યાસ કરવામાં આવે છે અને કેટલા દિવસનો કોર્સ હોય છે સાહેબ? આની અંદર તમે એક આખો કોર્સ લો અને એક કલાક આપો તમે તો 5-6 મહિના લાગે, 2 કલાક આપો તો 3-4 મહિના લાગે, અને 3 કલાક આપો તો 1.5-2 મહિનો લાગે. હવે છોકરાને કલાક આપી શકવાની કેપેસિટી હોય તો એ કોર્સ 3-6 મહિનાની વચ્ચે પતી જાય, અને 3-6 મહિનામાં આપણે ઓછામાં ઓછી એને ઓછામાં ઓછી કહું છું 250 જોબ મોકલી આપીએ. બીજું કે ફીસ બધા કરતા એક નોમિનલ ફીસ હોય છે સા કોમ્પ્યુટર ક્લાસની, બરોબર? તો સર આ ડિફરન્ટ કઈ રીતે છે? ફીસની આપણે વાત કરીએ તો આપણે 15,000 જેવી ફીસ લેતા હોય છે. કોઈને એવું લાગે 15,000 ને ત્યાં આગળ 2500 છે, કોઈ જગ્યાએ 3,000 છે, તો એમાં શું છે 15,000 ફીમાં આજે કોઈ જીએસટી નંબર લઈ શકે, ઇન્કમ ટેક્સનો નંબર લઈ શકે, ટીડીએસનો નંબર લઈ શકે, કંઈ પણ એ નંબર લઈ શકતા હોય છે, બરોબર છે? એટલે આ બધા નંબરના પૈસા પણ તમે જુઓ તો ઇન્કમ ટેક્સ નંબર લેવાના 500 રૂપિયા હોય, જીએસટી નંબર લેવાના 4,000 રૂપિયા હોય, ટીડીએસ નંબર લેવાના 2500 રૂપિયા હોય, નંબર કેન્સલ કરવાના. તો આ બધું કામ તમે કરો તો ચાલુ કોર્સમાં જ આપણે એમને 15,000 રૂપિયા તો વસૂલ કરી આપીએ છીએ. ઓકે. અને સર હાલમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમને એક શુભેચ્છા પત્ર પાઠવવામાં આવ્યો છે. આ શુભેચ્છા પત્ર છે જે ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યું છે. હું આપને બતાવવા માંગુ છું કે તુષાર સરે કેટલા અસંખ્ય વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં નોકરી અપાવવા મદદ કરી છે સા કોમ્પ્યુટર ક્લાસે, જેમાં પોતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને પત્ર લખીને એમનો આભાર વ્યક્ત કર્યો છે. સર એક આ એક અચીવમેન્ટ છે તમારી અને તમારા ક્લાસની. સર કોઈ પણ વિદ્યાર્થીને ઇન્કવાયરી હોય અથવા કે એ લોકો જીએસટી ટેલિપ્રેમ ટીડીએસ નો કોર્સ કરવા માંગતા હોય તો સર કઈ રીતે સા કોમ્પ્યુટર ક્લાસનો સંપર્ક કરી શકે છે અને એ લોકોને શું ફેસિલિટી આપવામાં આવશે? આપણે પહેલા તો વિદ્યાર્થીને ડર એ હોય છે કે ભાઈ મને ફાવશે કે નહીં ફાવે, તો એ વ્યક્તિ 2 દિવસ આવીને ફ્રી ડેમો લઈ શકે છે. એને પછી યોગ્ય લાગે અને એને બીજા 4-5-6-10 જેટલા રેફરન્સ જોઈએ આપણે એને રેફરન્સ આપીએ, પછી એનો બિલીફ લેવલ આવે પછી એડમિશન લે તો પણ આપણને કંઈ વાંધો નથી. ઓકે. તો સર આ હતું. અને સર ફાઇનલી જે પણ વિદ્યાર્થી મિત્રો એનરોલ કરવા માંગતા હોય અથવા કે 2 દિવસના ડેમો લેક્ચર્સ માટે લોકો જોવા માંગતા હોય તો તમારા દ્વારા જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એની લિંક સર વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચાડીશું અને વિદ્યાર્થીઓ એમાં જોડાશે અને વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગ અને ગાઈડલાઈન આપવાની જવાબદારી સંપૂર્ણ મારી રહેશે. જેથી આપને જીએસટી ટેલિપ્રાઇમ એન્ડ ટીડીએસ નો કોર્સ કરવાનો હોય તો અવશ્ય વોટ્સઅપ ના ગ્રુપમાં જોડાજો, જેની લિંક મેં મારા ઇન્સ્ટાગ્રામના બાયોના પેજમાં અને કેપ્શનના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. નમસ્કાર. થેન્ક યુ પંકજભાઈ. પંકજભાઈ તમે પણ તમારો સમય બહુ આપ્યો. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.